વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યએ ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વર્ગસ્થ ડોક્ટર અનિલ જોશિયારાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પુષ્પાંજલિ અર્પણ કરી તેમના દ્વારા થયેલા ઉમદા કાર્યોની સ્મૃતિની લોકો સમક્ષ ઉજાગર કરી હતી. ચેન્નાઈમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન પામેલા ડોક્ટર અનિલ જોશિયારાના શોક સંતપ્ત પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તથા ધારાસભ્યો સર્વ સહિત અન્ય અગ્રણીઓએ પણ સદગતના ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી અમે એમની સાથે કામ કર્યું. છેલ્લા 25 વર્ષથી એ વિધાનસભાની અંદર ખૂબ સેવાભાવી અને પોતે ડોક્ટર હોવા છતાંય પણ પોતે આ રાજકારણમાં આવીને સેવાના માધ્યમથી ખૂબ લોકોની સેવા કરી છે. સતત ઘર પરિવાર બધું મૂકીને એક સંત સાધુ સંતની જેમ એને દિવસ રાત સેવા કરી છે. એના જોશિયારા સાહેબ કોરોનાને લીધે એમની સારવાર જે કરવી પડી છે ચેન્નાઈ સુધી લઈ ગયા. સૌએ મહેનત કરી, સૌએ પ્રાર્થના કરી, નાનાથી મોટા સૌ માણસોની એક જ ઈચ્છા હતી કે એમને સારું થઈ જાય, પરંતુ ભગવાન પાસે આપણે કંઈ ચાલતું નથી. અને જે રીતે આપણી વચ્ચેથી જતા રહ્યા, સમાજને તો મોટામાં મોટી ખોટ પડી, પરંતુ સમગ્ર ગુજરાતને એક એક અડીખમ આગેવાન એ નેતા અને એક ભણેલા ગણેલા સુશિક્ષિત અને સેવા અને કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક એવા નેતા એ સમગ્ર ગુજરાતે પણ ગુમાવ્યા છે. અને એમને જે ખોટ પડી છે એના જવાથી આપણે ક્યારેય નહીં પૂરી કરી શકીએ, પણ એમની યાદમાં અમે આવી વ્યક્તિઓ અમર થઈ જતી હોય અને એમની યાદમાં આપણે એવા કાર્યો પણ કરીએ, એમના અધૂરા કાર્યો પૂરા કરીએ. એમના દીકરો એમનો પરિવાર સતત એમની જોડે રહીને કામ કરેલું છે. એમને પણ મારે એટલું જ કહેવાનું છે કે અમર થઈ ગયા છે ને એમની યાદમાં આપણે સારા સારા કાર્યો એમની મુજબના કરીએ. અને એમના નામને માટે જે કાંઈ અહીંયા વાતચીત થઈ છે કે એમનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવે, પ્રવેશદ્વાર બનાવવામાં આવે, એમનો નામનો મુખ્ય માર્ગ એ ભિલોડાથી ચુનાવાનો છે જે એ પણ એના પણ નામકરણ થાય, આવી બધી વાત તમારી ચર્ચા બી થઈ છે. અને ચોક્કસ પડે આ દિશાની અંદર સૌ ભેગા મળીને કાર્ય કરીશું અને એમના આત્માને પ્રભુ શાંતિ આપે. જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી.